હેલો મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વિથ ધવલ દવે યુટ્યુબ ચેનલમાં. આજે મિત્રો આપણે એક નવા ટોપિકની વાત કરીશું. જેમ ભારતમાં ભારતના બંધારણીય વડા આપણા રાષ્ટ્રપતિ છે, એવી જ રીતે કોઈપણ રાજ્યના બંધારણીય વડા કોણ છે એવું કદાચ પૂછે કોઈ, તો શું લખવાનું હોય છે? રાજ્યપાલ. તો આજે આપણે રાજ્યપાલ વિશે એક જ લેક્ચરમાં બધી ડિટેલમાં વાત કરવાની છે. કોના વિશે? રાજ્યપાલ. રાજ્યપાલને ઇંગ્લિશમાં શું કહેવાય? ગવર્નર. પાયાથી લઈ અને છેલ્લે સુધીની માહિતી રાજ્યપાલની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી આપણે જોશું. તો મિત્રો આપણે શરૂઆત કરી લઈ. તો રાજ્યપાલનું પદ છે એ બંધારણની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ રાષ્ટ્રપતિનું સ્થાન કેન્દ્ર લેવલે ઇમ્પોર્ટન્ટ છે આખા ભારત દેશ માટે, એમ રાજ્યપાલનું સ્થાન જે તે રાજ્ય માટે ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યના પ્રથમ નાગરિક કહેવાય. જેમ રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે, એમ રાજ્યપાલ છે એ કોઈ પણ રાજ્યના પ્રથમ નાગરિક. શું છે? કોઈ પણ રાજ્યના પ્રથમ નાગરિક. અને આપણા બંધારણીય દૃષ્ટિએ મહત્વનું પદ છે. બંધારણીય દૃષ્ટિએ પ્રથમ પદ રાજ્યનું રાજ્યપાલ ગણાય. રાજ્યપાલનો ઉલ્લેખ અનુચ્છેદ 153 મુજબ કરેલો છે બંધારણમાં. જોગવાઈ અનુચ્છેદ 153 મુજબ જોગવાઈ કરેલી છે. બીજું મિત્રો, અનુચ્છેદ 155 મુજબ એની નિમણૂક અનુચ્છેદ 155 મુજબ એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. બંધારણમાં એવો ઉલ્લેખ છે અનુચ્છેદ 155 મુજબ. આગળ વાત કરું તો મિત્રો, રાજ્યપાલનું પદ આપણે કેનેડાના બંધારણમાંથી પ્રભાવિત છે. કોના? કેનેડાના બંધારણથી લીધેલું પદ છે રાજ્યપાલનું પદ. કેનેડા યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેનેડાના બંધારણમાંથી રાજ્યપાલનું પદ આપણે લીધેલું છે. મિત્રો એનો કાર્યકાળની વાત કરી તો અનુચ્છેદ 156 મુજબ રાજ્યપાલનો કાર્યકાળ અનુચ્છેદ 156 મુજબ જોગવાઈ કરેલી છે. આમ તો રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એનો કાર્યકાળ હોય. શું એનો કાર્યકાળ શું હોય? રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી સામાન્ય રીતે 5 વર્ષ હોય, પરંતુ એ પાંચ વર્ષ પહેલાં પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે. રાજ્યપાલ કોને રાજીનામું આપે? રાષ્ટ્રપતિને. યાદ રાખજો. પછી રાજીનામું સ્વીકારે તો રાજ્યપાલ એના પદ પરથી દૂર થઈ જાય. એટલે એનો કાર્યકાળ કેટલો હોય? 156 મુજબ 5 વર્ષ, અથવા રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યપાલ એના પદ ઉપર રહી શકે છે. આગળ મિત્રો વાત કરી લાયકાતની, તો રાજ્યપાલ બનવા માટેની લાયકાત 35 વર્ષ, ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. પછી કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ, એટલે કે વિધાનસભા કે વિધાન પરિષદના કે કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ, એ જ રાજ્યપાલ પદનો ફોર્મ ભરી શકે. બીજું, સોરી, એટલે ફોર્મ એટલે કે એની રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. બે, કોઈ પણ ગૃહના સભ્ય હોય તો પછી રાષ્ટ્રપતિ નિમણૂક ન કરે. પછી કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ એની લાયકાત છે રાજ્યપાલની. લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, લાભનું પદ એ ધરાવતા હોવા જોઈએ નહીં, એટલે કે ગવર્મેન્ટ સર્વન્ટ હોવા જોઈએ નહીં. હવે એને શપથ કોણ લેવડાવે? અનુચ્છેદ 159 મુજબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આમાં ઘણા લોકો રાષ્ટ્રપતિ લખીને આવે છે કે રાજ્યપાલને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે. રાષ્ટ્ર ગોખી નાખ્યું હોય, પણ મિત્રો એવું નથી કરવાનું, સમજવાનું છે, ગોખવાનું કાંઈ નહીં. કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? અનુચ્છેદ 159 મુજબ આપણી હાઈકોર્ટ હોય ને, જે તે રાજ્યમાં હાઈકોર્ટ હોય ને, એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય ને, એ શપથ લેવડાવે, અથવા એ ન હોય તો કોઈ વરિષ્ઠ ન્યાયાધીશ. કોને? રાજ્યપાલને શપથ લેવડાવે છે. મોસ્ટ આઈએમપી. આમાં રાષ્ટ્રપતિ લખીને નહીં આવવાનું. શું લખવાનું છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. હવે મિત્રો આગળ વાત કરીએ પગાર ભથ્થા. તો રાજ્યપાલના પગાર કેટલો હોય? રાજ્યપાલનો પગાર 1 એપ્રિલ 2018 નક્કી કર્યું છે એ મુજબ રાજ્યપાલને 1 એપ્રિલ 2018 3,50,000 એનો પગાર છે. કેટલો? 1 એપ્રિલ 2018 શું નક્કી કરેલું છે? 3,50,000 એનો પગાર. 3,50,000 પગાર નક્કી કરેલો છે. હવે મિત્રો આગળ વાત કરીએ એની કાર્ય અને શક્તિઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવે છે, ધ્યાન આપજો. રાજ્યપાલનું કાર્ય શું છે, એની શક્તિ હોય. તો સૌથી પહેલું એનું વહીવટી કાર્ય જોઈએ. શું? આપણે એનું એક વહીવટી કાર્ય જોઈએ. તો રાજ્યપાલ આમ જોવા જઈએ તો મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ છે એની નિમણૂક ખરેખર રીતે કરતા હોય તો એ રાજ્યપાલ છે. કોણ? આપણે ચૂંટીને મોકલીએ છીએ એ વાત સાચી છે, પણ એને નિમણૂક ઓર્ડર, નિમણૂક કોણ આપે છે? તો લખવાનું છે રાજ્યપાલ. મોસ્ટ આઈએમપી વસ્તુ. સૌ કોની? સીએમ અને એના મંત્રીમંડળની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્ય ચૂંટણી કમિશનર હોય એની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો, આ રાષ્ટ્રપતિને તમે હારે રાખજો. રાષ્ટ્રપતિનું જેવું પદ છે ભારત લેવલે, ઇન્ડિયા લેવલે, એવું જ રાજ્યપાલનું પદ છે આપણા
સ્ટેટ લેવલે, કોઈ પણ સ્ટેટ લેવલે રાજ્યપાલ હેડ હોય અને કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ હેડ હોય બંધારણીય વડા, પણ એના કાર્ય અને શક્તિઓ બે સેમ જેવા જ છે. ઓકે, એક કેન્દ્ર એક બાજુ રાજ્ય, બે માઇન્ડમાં ડિફરન્સ હોવો જોઈએ આપણને. તો રાજ્ય ચૂંટણી કમિશનર એની નિમણૂક કોણ કરે છે? જે તે રાજ્યના રાજ્યપાલ કરે. પછી એડવોકેટ જનરલ, જેમ એટર્ની જનરલ હોય, એટર્ની જનરલનો લેક્ચર તમે જોઈ લીધો, ન જોયું હોય તો જોઈ લેજો. એવી જ રીતે કોઈ જે તે રાજ્યમાં એડવોકેટ જનરલ હોય, એડવોકેટ જનરલની નિમણૂક પણ કોણ કરે છે? જે તે રાજ્યના રાજ્યપાલ. પછી કોઈ પણ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, આ તો મેં અહીંયા ગુજરાતની વાત કરી એટલે જીપી લઈશ, જીપીએસસી લીધું, બાકી કોઈ પણ સ્ટેટ પીએસસી એટલે કે પબ્લિક સર્વિસ કમિશન એના જે સભ્યો કે અધ્યક્ષો એની નિમણૂક રાજ્યપાલ કરે છે. આપણે ગુજરાતમાં જીપીએસસી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક કોણ કરે? આપણા ગવર્નર, રાજ્યપાલ. પછી કુલપતિ નહીં પણ વાઇસ ચાન્સલર, ચાન્સલર તો પોતે રાજ્યપાલ જ હોય, જે તે રાજ્યની અંડરમાં જે યુનિવર્સિટી આવે ને, સ્ટેટ યુનિવર્સિટી કહીને, એના વડા રાજ્યપાલ હોય. કોણ હોય? રાજ્યપાલ, ગવર્નર. એની નીચે કોણ આવે? જે તે બધી યુનિવર્સિટીના કુલપતિ આવે, ઉપકુલપતિ. એને શું કહેવાય? વાઇસ ચાન્સલર. ઉપકુલપતિ શું કહેવાય? ખરેખર રીતે વાઇસ ચાન્સલર જ કરે છે આપણે, ઉપકુલપતિ. કુલપતિ તો રાજ્યપાલ પોતે જ હોય. ક્લિયર આટલું? હવે બીજી એની સત્તા છે મિત્રો, નાણાકીય સત્તા. પહેલાં આપણે વહીવટી સત્તા જોઈએ, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ, એક્ઝિક્યુટિવ પાવર્સ કહી શકીએ. હવે નાણાકીય સત્તા, ફાઇનાન્શિયલ પાવર્સ. તો સૌથી પહેલાં અનુચ્છેદ 202 મુજબ જે તે રાજ્યના રાજ્ય નાણામંત્રી હોય ને, જે એ રાજ્યપાલ વતી વિધાનસભામાં અથવા વિધાન પરિષદમાં ક્યાંય પણ બજેટ રજૂ કરે છે. અનુચ્છેદ 202 મુજબ રાજ્ય નાણામંત્રી હોય, રાજ્ય સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર હોય ને, તે બજેટ રજૂ કોના વતી કરે છે? તો શું લખવાનું છે? રાજ્યપાલના વતી. બીજું મિત્રો, અનુચ્છેદ 207 મુજબ એની પૂર્વ મંજૂરીથી જ નાણાં ખરડો વિધાનસભામાં આવી શકે. નાણાં ખરડો લાવો હોય ને વિધાનસભામાં, તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી પડે, આવો બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. એ એની નાણાકીય સત્તા છે. કોની? રાજ્યપાલની. બીજું મિત્રો, આકસ્મિક નિધિમાંથી કાંઈ ફંડ ઉપાડવું હોય, વિધાનસભાએ આકસ્મિક નિધિમાંથી ફંડ ઉપાડવું હોય, તો પણ એણે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી પડે. આકસ્મિક ફંડ હોય ને, જે આકસ્મિક નિધિ, આકસ્મિક કંઈક રૂપિયાની જરૂર પડી તો આકસ્મિક ફંડ હોય આપણી, જે એમાં રૂપિયા લેવા હોય તો એમને ન લઈ શકે, એના માટે પહેલાં રાજ્યપાલની સહી જોઈએ, એની પૂર્વ મંજૂરી જોઈએ, પછી જ એનામાંથી રૂપિયા ઉપાડી શકે વિધાનમંડળ, વિધાનસભા કે વિધાન પરિષદ કોઈ પણ. આ એની નાણાકીય સત્તા છે. હવે મિત્રો જો એની ધારાકીય સત્તા, રાજ્યપાલની ધારાકીય સત્તા શું છે? તો રાજ્યપાલને વિધાનસભાની બેઠકો બોલાવવાની સત્તા છે, સત્ર એટલે કે સત્ર, વિધાનસભાનું સત્ર બોલાવવાની સત્તા, સત્ર સમાપ્ત કરવાની સત્તા છે, સંયુક્ત બેઠક પણ એ બોલાવી શકે છે, સત્રને સ્થગન કરવું, આ બધી સત્તા કોને છે? રાજ્યપાલ પાસે છે. બેઠકો બોલાવવાથી માંડીને હું જે બોલ્યો, બધી સત્તા રાજ્યપાલની છે. સત્ર સમાપ્તિ, એનું વિસર્જન કરવું, સત્રનું વિસર્જન કરવું હોય તો પણ રાજ્યપાલ કરી શકે, એની ધારાકીય સત્તા છે. લેજિસ્લેટિવ પાવર્સ કહેવાય ઇંગ્લિશમાં, શું? બે વર્ડ યાદ રાખવાના, ગુજરાતી નહીં, ઇંગ્લિશ, લેજિસ્લેટિવ પાવર્સ. મિત્રો બીજું, સંયુક્ત બેઠક અનુચ્છેદ 176 મુજબ બોલાવવાની સત્તા પણ કોને છે? રાજ્યપાલને. સંયુક્ત બેઠકને સંબોધન કરવાની સત્તા પણ કોને છે? અનુચ્છેદ 176 મુજબ રાજ્યપાલ, ગવર્નરને છે. ધારો કે ક્યારેક સંયુક્ત બેઠક બોલાવવાની થાય તો રાજ્યપાલ બોલાવી શકે સંયુક્ત બેઠક, તો એ સત્તા કોની છે? રાજ્યપાલની છે. તો એની ધારાકીય સત્તા હતી. બીજું મિત્રો, અનુચ્છેદ 171 મુજબ 1/6 સભ્યોની નિમણૂક વિધાનસભામાં કરવાની સત્તા પણ રાજ્યપાલને છે. અનુચ્છેદ 171 મુજબ 1/6 સભ્યોની નિમણૂક વિધાનસભા, જે તે રાજ્યની વિધાનસભામાં કરવું હોય તો એ રાજ્યપાલની સત્તા છે. અનુચ્છેદ 333 મુજબ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવી હોય, જે તે રાજ્યની વિધાનસભાની વાત છે, અત્યારે લોકસભાની વાત નથી, વિધાનસભાનો ટોપિક આવે છે રાજ્યપાલનો, એટલે 333 મુજબ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક જે તે રાજ્યમાં કરવી છે તો પણ રાજ્યપાલ કરી શકે છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું આગળ એની સત્તા જો મિત્રો, કે વટહુકમ બહાર પાડવાની સત્તા. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે, મેં કીધું હતું, અનુચ્છેદ 123 કીધું હતું. શું કીધું હતું? 123. આમાં બે આંકડો આગળ પાછળ કરી નાખવાનો, એટલે 213. જો આ ટ્રીક છે, 123 મુજબ વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિને છે. તો અનુચ્છેદ 213 મુજબ વટહુકમ, જે તે રાજ્યમાં, વટહુકમ એટલે શું? મેં કીધું હતું એટલે જ કહું છું, જૂનો લેક્ચર ન જોયો હોય તો જોઈ લ્યો, એમાં બધું મેં ડિટેલમાં કીધું છે વટહુકમ એટલે શું, તો આજે સમજાઈ જશે. તો પણ કહી દઉં છું, વટહુકમ એટલે અત્યારે વિધાનસભા કે વિધાન પરિષદનું સત્ર ચાલુ હોય નહીં ત્યારે કોઈ પણ ખરડો
ને કાયદામાં બદલવો હોય એટલે કોઈ પણ ખરડા પાસ કરવો હોય તો રાજ્યપાલની મંજૂરીથી પાસ થઈ જાય એટલે એને વટહુકમ કહેવાય. પછી ઈ ખરડો જ્યારે પછી નવી વિધાનસભા 6 અઠવાડિયામાં વિધાનસભા મળે ત્યારે ઈ ખરડો પછી પાસ કરવો પડે આપણે વિધાનસભામાંથી, તો જ એ કાયદો રહે, બાકી ઓટોમેટિક રદ થઈ જાય. ક્લિયર આટલું? એટલે અનુચ્છેદ 213 મુજબ રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળમાંથી વટહુકમ બહાર પાડી શકે એની સત્તા છે 213 મુજબ. 1 2 3 એટલે રાષ્ટ્રપતિ, 213 એટલે રાજ્યપાલ. હવે એની ન્યાયિક સત્તા કેવી છે? તો ન્યાયિક સત્તામાં એવું છે મિત્રો કે એ આપણે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યપાલની સલાહ લઈને કરે છે. શું છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે ખરેખર, પણ રાજ્યપાલની સલાહ લઈને કરે. અને બીજું કે રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈને, હવે શું બોલું છું, જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે, જિલ્લાના ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે છે, પણ કોની સલાહ લઈને? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈને. આ રાજ્યપાલની સત્તા છે, પણ રાજ્યના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા લઈને કરે. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક જે તે રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ લઈને કરે છે, આ એની સત્તા છે. બીજું, સજા, કોઈ પણ ગુનેગારની સજા, ફાંસીની સજા એ માફ રાષ્ટ્રપતિ ઓનલી જ કરી શકે છે, પણ બીજી સજા કોઈ પણ હોય, એમાં વધારો ઘટાડો કરવો હોય તો એ રાજ્યપાલ કરી શકે સજા માફી બાળકોને કે સ્ત્રીઓને કે કોઈ પણ ગુનેગારને, એ રાજ્યપાલ ઉપર આધાર છે, પોતાની ઉપર દયાની અરજી આવે એની ઉપર તો એ આવી રીતે માફી આપી શકે, પણ ફાંસીની સજા માફ ન કરી શકે રાજ્યપાલ, એ રાષ્ટ્રપતિ જ કરી શકે. બીજી નોર્મલ સજા હોય એમાં સુધારો વધારો કંઈ કરવો હોય, વધારવી ઘટાડવી હોય તો એ રાજ્યપાલ કરી શકે. મિત્રો ફટાફટ રિવિઝન કરી લે. રાજ્યપાલ ગવર્નરની વાત છે, રાજ્યના પ્રથમ નાગરિક કહેવાય આપણા રાજ્યના બંધારણીય વડા, ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ, રાજ્યના બંધારણીય વડા પૂછે તો રાજ્યપાલ ગવર્નર, એની જોગવાઈ અનુચ્છેદ 153 મુજબ છે, અનુચ્છેદ 155 મુજબ નિમણૂક છે, એની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિની મરજી હોય એ નિમણૂક કરે. કેનેડાના બંધારણમાંથી આપણે લીધેલું છે પદ, કાર્યકાળ અનુચ્છેદ 156 મુજબ 5 વર્ષ અથવા જે તે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી, એની પહેલાં પણ રાજીનામું આપી શકે રાષ્ટ્રપતિને. એની લાયકાત 35 વર્ષ, કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ અને લાભનું પદ હોવું ન જોઈએ, ગવર્મેન્ટ સર્વન્ટ હોવા જોઈએ નહીં. શપથ અનુચ્છેદ 159 મુજબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એને શપથ લેવડાવે છે રાજ્યપાલ તરીકેના. બીજું, એના પગાર ભથ્થા 3,50,000 પગાર હોય 1 એપ્રિલ 2018થી. કાર્ય અને શક્તિઓમાં પહેલું વહીવટી કાર્ય, એની નિમણૂક, વહીવટી કાર્ય એટલે સીએમની નિમણૂક, ડેપ્યુટી સીએમ, સીએમ અથવા દરેક પ્રધાનમંડળની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. રાજ્ય વિધાનમંડળના પ્રધાનોની વાત છે. રાજ્ય ચૂંટણી કમિશનર, એડવોકેટ જનરલ, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, વાઇસ કુલપતિ, વીસી, એ બધાની નિમણૂક કોણ કરે? ગવર્નર. નાણાકીય સત્તામાં અનુચ્છેદ 202 મુજબ નાણામંત્રી, રાજ્ય નાણામંત્રી બજેટ રજૂ કરે રાજ્યપાલ વતી, અનુચ્છેદ 202 મુજબ એની સત્તા છે. 207 મુજબ પૂર્વ મંજૂરીથી નાણાં ખરડો, એની મંજૂરી લઈને જ પસાર થઈ શકે નાણાં ખરડો. આકસ્મિક નિધિમાં કંઈક રૂપિયા જતા હોય તો પણ ગવર્નરની પરમિશન લેવી પડે. ધારાકીય સત્તામાં બેઠકો બોલાવવાની, સત્ર બોલાવવાની, સત્ર સમાપ્ત કરવાની, એનું વિસર્જન કરવાની બધી સત્તા રાજ્યપાલને છે. સંયુક્ત બેઠક અને સંબોધન કરી શકે 176 મુજબ. અનુચ્છેદ 171 મુજબ એકના છેદમાં 6 સભ્યોની રાજ્ય વિધાનસભામાં નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે. 333 મુજબ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક પણ રાજ્યપાલ કરી શકે. એક, વટહુકમ બહાર પાડવાની સત્તા 213 મુજબ રાજ્યપાલને છે, 123 મુજબ રાષ્ટ્રપતિને છે. જ્યારે સત્ર ચાલુ ન હોવા જોઈએ, વિધાનસભાના સત્ર ચાલુ ન હોય, વિધાનસભા ચાલુ ન હોય ત્યારની જ વાત છે, ત્યારે જ વટહુકમ બહાર પાડી શકે. ન્યાયિક સત્તામાં હાઈકોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિ ગવર્નરની પરમિશન એટલે એની મંજૂરીથી કરે, વિચાર વિમર્શ કરીને કરે. અને જિલ્લાના કોઈ ન્યાયાધીશ હોય એની નિમણૂક હાઈકોર્ટના ન્યાયાધીશની વિચાર વિમર્શ કરીને રાજ્યપાલ નિમણૂક કરે. કોઈ પણ વ્યક્તિને સજા મોકૂફ રાખવી, એની સજા માફ કરવી, ફાંસીની સજા નહીં, એના સિવાયની કોઈ પણ સજામાં વધારો ઘટાડો કોણ કરી શકે? રાજ્યપાલ. તો મિત્રો આ લેક્ચરમાં આપણે ડિટેલમાં રાજ્યપાલ ગવર્નર વિશેની વાત કરી. મને આશા છે મિત્રો તમને આ લોકોને આ લેક્ચરમાં મજા આવી છે, કેમકે મેઇન ઇમ્પોર્ટન્ટ માહિતી બધી આપી છે. મિત્રો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો, આગળ મોકલો જેથી બીજા લોકો પણ તૈયારી કરે છે, ઘણા સ્ટુડન્ટને ફાયદો થાય છે. નીચે કોમેન્ટમાં લખો, કાંઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં લખો. વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ લક્ષ્ય વિથ ધવલ દવે પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.